हेलो फ्रेंड, गुड मॉर्निंग। माय सेल्फ हिना देसाई फ्रॉम अश्वमेघ विद्यालय। टुडे वी लर्न स्टैंडर्ड 11 गुजराती मीडियम, यूनिट नंबर 8, रीड 1, गेटिंग रेडी। तो गेटिंग रेडी छे एनु आपणे आजे पार्ट 3 भणी શું કે પાર્ટ 2 માં અંદર આપણે જોઈ ગયા કે આપણે જે આપણું કરિયર, આપણી કારકિર્દી પસંદ, જે આ ગેટિંગ રેડી લેસન છે બરોબર, એની અંદર આપણે આપણી કારકિર્દી પસંદગી કરવાની છે। તો એ આપણી કારકિર્દી પસંદગી માટે કઈ કઈ બાબતો મહત્વની છે, કઈ બાબતો પર આપણે ધ્યાન આપવાનું છે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે। તો તમે એના માટે પ્રોપર કારકિર્દી પસંદ કરવા માટે તમારે તમારી જાતને કેટલાક प्रश्नों पूछवाना छे। तो अहीं आगळ आपणे आ युनिटनी अंदर 10 जेटला प्रश्नों क्वेश्चन पूछ्या छे अने एना आंसर आपणे आपणी रीते आपवाना छे। तो एना परथी आपणने खबर पड़शे के आपणने सेमा इंटरेस्ट छे अने आपणे कई कारकिर्दी तरफ आगळ वधी रह्या छीए, के आपणी लाइफस्टाइल केवी छे बरोबर, आपणने केवुं टाइम मेनेजमेंट गमे छे। आपणे गया वीडियोनी अंदर आपणे जोई गया के आपणामां कया प्रकारना कौशल्यो छे बरोबर, पछी ए जे आपणी जे जॉब छे एना पाछळ आपणे केवो टाइम आपी शकीए, के आपणे कोईना बंधन नीचे रहीने काम करवानुं गमे, के पछी आपणे कोई फिक्स टाइम मां काम करवा मांगीए, के पछी आपणो पोतानो बिजनेस होय अने आपणे पोतानी रीते टाइम सेट करी शकीए, एवा एवी रीते काम करवानुं गमे छे आपणे, एना विशे जोयुं। त्यारबाद आपणे કે આપણો જે કૌશલ્ય છે, આપણી જે કરિયર છે, તો એના માટે આપણને કેવી તાલીમની જરૂર છે, કેવા એજ્યુકેશનની જરૂર છે, એ માટે પ્રશ્નો પૂછવાના છે। પછી આપણી જે કારકિર્દી છે, આપણે જે કરિયર છે બરોબર, આપણે જે ભણીએ છીએ, તો એ એજ્યુકેશન પરથી આપણને જે જોબ છે એ કેટલી કેટલા હદ સુધી આપણા માટે એ રોજગારીની તકો ઉપલબ્ધ છે બરોબર, ને કેટલી જોબ આપણા માટે અવેલેબલ છે એ પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે। અને જે જોબ અવેલેબલ હોય તો એ ગ્લોબલી હોય કે નિયર સરાઉન્ડિંગ લોકલ એરિયા હોય બરોબર, એ પણ જાણવું જરૂરી છે કે તમે ભાઈ લોકલી રહીને જોબ કરવા માંગો છો કે પછી તમે આઉટસાઇડ રહીને પણ જોબ કરવા માંગો છો બહાર રહીને, એના વિશે જોવાનું છે। પછી તમારે લોકેશન પ્રિફર કરવાનું છે કે તમે અર્બન એરિયામાં રહીને કામ કરવા માંગો છો કે રૂરલ એરિયામાં રહીને, તમને કયા એરિયામાં રહીને કામ કરવાનું પસંદ આવશે, એ તમારે એ ત્યાં સુધી આપણે જોઈ ગયા છે। હવે જે 9th ક્વેશ્ચન છે એ છે વોટ આર માય સેલરી નીડ્સ, કે તમને સેલરી એટલે કે તમારો પગાર, જે તમારું મહેનતાણું છે એ, અને નીડ્સ એટલે જરૂરિયાત હોવી, કે મારી જે વોટ આર માય સેલરી નીડ, કે મારું જે મહેનતાણું છે, મારો જે પગાર છે એની જરૂરિયાત કેટલી છે બરોબર, કે 5,000, 10,000, લાખ કેટલા રૂપિયાની જરૂર છે, તમારી સેલરી કેટલી હોવી જોઈએ તો તમને ત્યાં કામ કરવાનું ગમશે। તો એના માટે જોઈએ આપણે, સેલરી ડઝ નોટ હેવ ટુ બી ધ ફર્સ્ટ કન્સિડરેશન વેર સિલેક્ટિંગ અ કરિયર, કે આપણે જ્યારે આપણું કરિયર પસંદ કરીએ બરોબર, કારકિર્દીની પસંદગી કરવામાં આવે ત્યારે વેતન, કે આપણું જે સેલરી છે, આપણું જે વેતન છે એ શું કહેવાય કે એને ગણતરીમાં લેવું જોઈએ નહીં, કન્સિડરેશન એટલે ગણતરીમાં લેવું વેન સિલેક્ટિંગ અ કરિયર, આપણે જ્યારે કરિયરની પસંદગી કરતા હોઈએ બરોબર, એ વખતે વેતન એ સૌ પ્રથમ ગણતરીમાં લેવું જરૂરી નહીં, બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, પરંતુ એક મહત્વનું પરિબળ પણ જરૂર છે, કે આપણે શું કહેવાય કે જ્યારે આપણે કરિયર પસંદગી કરીએ છીએ, સિલેક્ટિંગ કરિયર પસંદ કરીએ છીએ બરોબર, ત્યારે આપણે મહેનતાણું જે આપણી સેલરી છે એને પહેલું મહત્વ આપવું જોઈએ નહીં એવું તો કહીએ છીએ, પરંતુ એ સેલરી આપણી જે છે એ પણ એક મહત્વનું ફેક્ટર એટલે કે મહત્વનું પાસું છે, ફેક્ટર એટલે કે પાસું હોવું અથવા તો પરિબળ હોવું। ફોર સમ પીપલ એટલે કે કેટલાક લોકો માટે, કરોડ રૂપી ડ્રીમ નીડ્સ ટુ બી અ કરોડ રૂપી રિયાલિટી બિફોર ધે આર સેટિસ્ફાઈ, કે કેટલાક ફોર સમ પીપલ એટલે કે કેટલાક લોકો માટે અ કરોડ રૂપી ડ્રીમ
એટલે કે કરોડો રૂપિયાનું ડ્રીમ એટલે સ્વપ્ન, ટુ બી કરોડ રૂપી રિયાલિટી બિફોર ધે આર સેટિસ્ફાઈ. રિયાલિટી એટલે કે જે હકીકત છે તે, બિફોર એટલે પહેલા, ધે આર સેટિસ્ફાઈડ, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ પામવો. કે કેટલાક લોકો એવા હોય કે તેનું કરોડ રૂપિયાનું સપનું હોય બરોબર, પરંતુ તે લોકો એવી રીતના હોય કે જ્યારે વાસ્તવિકમાં જ, વાસ્તવિક જે એમની રિયલ જે લાઈફ છે બરોબર, વાસ્તવિકતા જે છે એ કરોડ રૂપિયાનું સપનું એમનું વાસ્તવિકતામાં પરિણામે ફેરવાય ત્યારે જ એ લોકો સંતોષ અનુભવે છે. અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ લોઅર ઇન્કમ લેવલ. જ્યારે અધર પીપલ એટલે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે મચ કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, એટ લોઅર ઇન્કમ, લોઅર એટલે નીચું અથવા ઓછું, ઇન્કમ એટલે આવક, લેવલ એટલે સ્તર. કે જ્યારે કે બીજી બાજુ એવા લોકો પણ છે કે જે ઓછી આવક હોય, ઓછી ઇન્કમ હોય, એમાં પણ એ લોકો શાંતિથી રહે છે, આરામદાયક રીતે રહે છે. જસ્ટ એઝ લોંગ એઝ સર્ટેન નીડ્સ આર ફૂલફિલ. કે કેટલીક જરૂરિયાતો પૂરી થઈ જાય બરોબર, ત્યારબાદ પણ એ કેવા એકદમ સંતુષ્ટ રીતે રહે છે કે એમની જરૂરિયાતો પૂરી થઈ જાય, એમની જરૂરિયાતો પૂરી થાય પછી એ કેવા ઓછી ઇન્કમમાં પણ એ આરામથી રહી શકે છે. ઇફ મેકિંગ અ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ, યુ નીડ હાયર ક્વોલિફિકેશન એન્ડ યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ. કે જો તમને ઇફ મેકિંગ અ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ, કે જો તમારે વધારે પૈસા મેળવવા એ તમારા માટે મહત્વનું હોય, તો યુ નીડ હાયર ક્વોલિફિકેશન, તો તમારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતોની જરૂર છે. એન્ડ યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ, અને એના માટે એ શું કહેવાય કે તમારા જે વિકલ્પો છે, ઓપ્શન એટલે વિકલ્પ, વિલ બી મોર લિમિટેડ, લિમિટેડ એટલે મર્યાદિત, તો એ તમારા જે વિકલ્પો છે એ મોટે ભાગે કેવા મર્યાદિત થઈ જશે. જો તમારે વધારે પૈસા કમાવા હોય તો એના માટે તમારે ઉચ્ચ શિક્ષણ મેળવવું પડે, અને ઉચ્ચ શિક્ષણ મેળવો તો તમારા માટે ઘણી બધી લિમિટેશન લાગી જાય છે કે મર્યાદાઓ થઈ જતી હોય છે. કન્સિડર હાઉ ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ટુ યુ, એટલે તમારે પહેલા એ નક્કી કરવું જોઈએ કે જે મની છે, જે પૈસા છે બરોબર, એ તમારા માટે કેટલા મહત્વના છે, અને એના માટે અહીંયા જે નીચે મુદ્દાઓ આપ્યા છે ધ્યાનમાં લેવા જોઈએ. તો પહેલું છે, ડુ આઈ પ્રિફર લિમિટેડ બટ રેગ્યુલર ઇન્કમ ઓર રેગ્યુલર બટ લાર્જ, ઇરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ ઇન્કમ. તમારે પસંદ કરવાનું છે, ડુ આઈ પ્રિફર લિમિટેડ બટ રેગ્યુલર ઇન્કમ, કે શું મને લિમિટેડ એટલે મર્યાદિત, રેગ્યુલર એટલે નિયમિત, ઇન્કમ એટલે આવક, કે શું મને નિયમિત અને મર્યાદિત આવક પસંદ છે. લિમિટેડ એટલે મર્યાદિત અને રેગ્યુલર એટલે કે નિયમિત, મને મર્યાદિત અને રેગ્યુલર એટલે કે નિયમિત આવક પસંદ છે. ઓર કે પછી ઇરેગ્યુલર એટલે અનિયમિત બટ લાર્જ પ્રોફિટ એટલે કે મોટો ફાયદો વાળી ઇન્કમ એટલે આવક, કે પછી મને અનિયમિત પરંતુ મોટા ફાયદાવાળી આવક ગમે છે. કે તમારે એ નક્કી કરવાનું કે હા ભાઈ ચાલો મહિનાની 30 તારીખ પૂરી થાય, પહેલી તારીખ થાય એટલે મારી પાસે સેલરી પૈસા આવી જ જવા જોઈએ. એ શું થયું, લિમિટેડ અને રેગ્યુલર, કે હા તમે જોબ કરતા હોય તો ફિક્સ સેલરી હોય 25,000-50,000, તો મહિનાની પહેલી તારીખ થાય એટલે તે 25,000-50,000 તમારા એકાઉન્ટમાં આવી જ જાય, તો તમને એવી ફિક્સ સેલરીવાળી ઇન્કમવાળી આવક જોબ જોઈએ છે, કે પછી ઇરેગ્યુલર એટલે કે એ અનિયમિત હોય બટ લાર્જ પ્રોફિટ ઇન્કમ, પણ એમાં વધારે પૈસા, વધારે આવક થતી હોય, તો તમે બેમાંથી કેવી ઇન્કમ પસંદ કરશો. ડુ આઈ પ્રિફર ટુ બી રીચ, બિઝી એન્ડ રિસ્ક ટેકિંગ પર્સન. રીચ એટલે પૈસાદાર, બિઝી એટલે વ્યસ્ત, એન્ડ રિસ્ક એટલે કે જોખમ ઉઠાવનારું, રિસ્ક ટેકિંગ એટલે જોખમ ઉઠાવનાર પર્સન એટલે વ્યક્તિ, કે શું તમને પૈસાદાર, વ્યસ્ત કે પછી કોઈ મોટું જોખમ ઉઠાવનાર વ્યક્તિ બનવું ગમે છે, પસંદ છે.
Do I like to earn moderately and enjoy an easy life with family and friends? કે શું તમને કેવી લાઈફ પસંદ છે? લાઈક ટુ અર્ન, અર્ન એટલે કમાવું, મોડરેટલી એન્ડ એન્જોય એન ઇઝી લાઈફ, કે તમને માપના પૈસા કમાવો અને મિત્રો ને કુટુંબ છે બરોબર એની સાથે સરળ રીતે જીવવું એવી તમને લાઈફ ગમે છે. હવે જે દસમું છે એ જોઈએ. Are there opportunities for advancement? Opportunities એટલે કે તક, advancement એટલે કે જે તમારું પ્રગતિ માટેની જે તકો છે તે ઉપલબ્ધ કરાવે છે તે, કે આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ, કે પ્રગતિ માટે તમારા માટે મારા માટે તકો ઉપલબ્ધ છે, કે તમે જે કરિયર પસંદ કર્યું છે બરોબર એમાં તમારી પ્રગતિ થશે એ માટેની કોઈ તકો ઓપોર્ચ્યુનિટીઝ ઉપલબ્ધ છે, અવેલેબલ છે? સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ટુ પ્રમોશન ઓર અપવર્ડ મોબિલિટી ધેન અધર. કે સમ જોબ્સ એટલે કે કેટલીક જોબો, કેટલીક નોકરીઓમાં મોર ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો ફોર પ્રમોશન એટલે બઢતી, ઓર અપવર્ડ મોબિલિટી ધેન અધર. અપવર્ડ મોબિલિટી એટલે કે આગળ વધવાની તકો, કે કેટલીક નોકરીઓમાં બઢતી અને આગળ વધવાની તકો જે બીજી નોકરીઓ છે એના કરતા વધારે હોય છે. વી વિલ નો પીપલ હુ સીમ ટુ બીકેમ સ્ટેગ્નન્ટ ઇન ધેર પ્રોફેશનલ લાઈફ બાય લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. વી ઓલ નો કે આપણે બધા જાણીએ જ છીએ, પીપલ હુ સીમ્સ ટુ બીકેમ સ્ટેગ્નન્ટ ઇન ધેર પ્રોફેશનલ, આપણે બધા એવું બધા જાણીએ કે કેટલીક વ્યક્તિઓને આપણે એવી રીતના જાણીએ હોય કે જે શું કહેવાય કે આપણને જે તકો મળે છે, જે તકો ઓછી આપણને મળે, કે જે તકો છે એના અભાવના કારણે આપણે શું કે સ્થગિત થઈ જતા હોઈએ છીએ. ઇટ્સ ઓફન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન ટુ કીપ અપ અ લોટ ઓફ એન્થુઝિયાઝમ ફોર વર્ક. અને એવી પરિસ્થિતિમાં ઓફન હાર્ડ ધીસ સિચ્યુએશન એટલે પરિસ્થિતિઓમાં ટુ કીપ અપ અ લોટ ઓફ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહ, ટકાવી રાખો કામ માટે. વર્ક એટલે કે કામ, કે આપણું જે કામ છે એના માટે ઉત્સાહ ટકાવી રાખવો એ ઘણીવાર મુશ્કેલ પણ બની જાય છે. કે ક્યારે? કે જ્યારે આપણી જે કામ છે બરોબર, જે આપણી તકો છે એ તકો આપણને મળતી નથી, ત્યારે તકોના અભાવે જે કામ કરવાનો ઉત્સાહ છે એ ઘટી જાય છે. હિયર આર સમ ક્વેશ્ચન યુ કેન આસ્ક યોર સેલ્ફ, કે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે એ તમારે તમારી જાતને પૂછવાના છે. પહેલો ક્વેશ્ચન છે, ડુ આઈ લાઈક ટુ ટેક ચેલેન્જ એન્ડ ઓવરકમ ધેમ. ચેલેન્જ એટલે પડકાર, ને ઓવરકમ એટલે એમાંથી પૂરું કરીને બહાર આવવું. કે ડુ આઈ લાઈક ટુ ટેક ચેલેન્જ એન્ડ ઓવરકમ ધેમ, કે શું મને પડકારો સ્વીકારવાના અને તેમાંથી બહાર આવવાનું અથવા તો તેને પૂરા કરવાનું ગમે છે? ડુ આઈ ગેટ બોર્ડ વિથ ધ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ. બોર એટલે કે કંટાળો આવવો અથવા તો અણગમો થવો. વિથ ધ સિમિલર વર્ક, સિમિલર કાઇન્ડ ઓફ વર્ક એટલે કે એક જ સરખા પ્રકારનું કામ. ફોર અ લોંગ ટાઈમ, લોંગ ટાઈમ એટલે લાંબો સમય, કે શું તમને લાંબા સમય સુધી એકનું એક કામ કરવાનો કંટાળો આવે છે? ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન પ્લેસ. સ્ટીક એટલે ત્યાં જ સ્થગિત થઈ જવું અથવા તો ચોંટી રહેવું અથવા વળગી રહેવું. ટુ વન પ્લેસ એટલે એક જ જગ્યાએ, કે એન્ડ અને સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ, અને એક જ પ્રકારનું કામ કરવાનું, કે તમને લાંબા સમય સુધી કોઈ એક જ જગ્યાએ વળગી રહેવાનું ગમે છે અને એક જ સરખું કામ લાંબા સમય સુધી કરવાનું ગમે છે, પસંદ કરો છો.
તો એ આ પ્રશ્નના તમે સાચે સાચા જવાબ આપો તો તમને ખબર પડે કે તમારે જે પ્રગતિ માટેની જે તકો છે તમારા માટે કેટલા પણે ઉપલબ્ધ થશે. એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન ગેટ હેલ્પ ફ્રોમ અધર. અને જો તમે એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન તમે આ જે પ્રશ્નોમાંથી પસાર થાઓ છો, જે આપણે 1-10 પ્રશ્નો જોઈ ગયા એમાંથી તમે પસાર થાઓ છો, ગેટ હેલ્પ ફ્રોમ અધર અને તમે બીજા લોકોની મદદ મેળવતા જાઓ. ટોક ટુ પેરેન્ટ્સ, ટોક એટલે વાતો કરવી, ટુ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે માતા પિતા, કે તમે તમારા માતા પિતા સાથે, ટીચર્સ એટલે શિક્ષકો સાથે, ઓર અધર ઇમ્પોર્ટન્ટ એલ્ડર્સ ઇન યોર લાઈફ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના, એલ્ડર એટલે વડીલો, ઇન યોર લાઈફ એટલે તમારા જીવનની અંદર, કે તમારા જીવનમાં તમે તમારા માતા પિતા, ટીચર અને જે મહત્વના વડીલો છે એની સાથે વાતો કરો, કે તમારા કારકિર્દીના પ્રશ્નો સાથેની. થિંક અબાઉટ ધ બિગ પિક્ચર, નો સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ. થિંક અબાઉટ ધ બિગ પિક્ચર, થિંક એટલે વિચાર કરવો, બરોબર, કે કંઈક તમે વ્યાપક પ્રમાણમાં વિચારો. બિગ પિક્ચર એટલે કે વ્યાપક અથવા તો વિશાળ, એટલે કે મોટી માત્રામાં તમે વિચારો. નો સિંગલ ક્વેશ્ચન એટલે એક પણ પ્રશ્ન શુડ ડિટરમાઇન યોર ચોઇસ, કે જે તમારી પસંદગી છે એ પસંદગીને, કોઈ એક પણ પ્રશ્ન જે છે એ તમારી પસંદગી નક્કી કરી શકશે નહીં. ધ ઓવરઓલ આઈડિયા હિયર ઇઝ ટુ થિંક અબાઉટ અ લાઇફ સ્ટાઇલ રાધર ધેન એન એટ્રેક્ટિવ જોબ ટાઇટલ. ધ ઓવરઓલ આઈડિયા, કે હિયર, અહીંયા જે આખું સારાંશ છે, જે આઈડિયા છે એ શું છે, તો ઇઝ ટુ થિંક અબાઉટ અ લાઇફ સ્ટાઇલ, કે જે તમારી જીવનશૈલી છે એના વિશે વિચારવાનો, રાધર ધેન એન એટ્રેક્ટિવ જોબ ટાઇટલ, કે જે તમારી એટ્રેક્ટિવ એટલે આકર્ષિત જોબ ટાઇટલ, કે તમારી એક આકર્ષક જે તમારી જોબ છે, રોજગારી છે, રોજગારી છે બરોબર, એ રોજગારીથી આગળ વધીને એક જીવનશૈલી, લાઇફ સ્ટાઇલ, જીવનશૈલી વિશે વિચારવાનો અહીંયા આગળ પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ ગ્રેટેસ્ટ એડવાઇસ ફોર યુ ઇઝ, કે તમારા માટે સૌથી ગ્રેટેસ્ટ એટલે કે મોટી, ઉત્કૃષ્ટ સલાહ એ છે, એડવાઇસ એટલે સલાહ, અને ગ્રેટેસ્ટ એટલે કે મોટી અથવા મહત્વની અથવા તો ઉત્કૃષ્ટ. ફાઇન્ડ ધ વર્ક યુ લાઇક ડુઇંગ મોસ્ટ, ફાઇન્ડ એટલે શોધી લેવું, વર્ક એટલે કામ, યુ લાઇક ડુઇંગ મોસ્ટ, ડુઇંગ એટલે કરવું, બરોબર, કે જે તમને સૌથી વધારે જે ગમતું કામ હોય છે એ તમે શોધી લો. એન્ડ અને ફાઇન્ડ અ પ્લેસ, પ્લેસ એટલે સ્થળ, ઓર અ પર્સન કે વ્યક્તિ, વિચ હુ કેન પે ફોર ઇટ, કે જે સ્થળ અને જે વ્યક્તિ જે શોધી લો તમે, કે જે તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ હોય, પે ફોર ઇટ એટલે કે પૂરી કરવા સક્ષમ હોવું અથવા તો સમર્થ હોવું, કે તમે જે કામ કરવા માંગો છો બરોબર, એ કામ કરવા માટે તમારે શું શોધવાનું છે, કોઈ સારું એવું પ્લેસ, પર્સન, કે જે તમારા માટે તમારી જરૂરિયાતને પૂરી કરવા માટે એ સમર્થ ધરાવતું હોય તેવું વ્યક્તિ, સ્થળ, વસ્તુને પસંદ કરવાની છે. કે તો આઈ હોપ કે તમે બધા સમજી જ ગયા હશો, યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ચોઇસ અવર કરિયર એન્ડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર કરિયર ઇન અવર લાઈફ, કે આપણી કારકિર્દીની પસંદગી કરવી એ આપણા લાઈફમાં કેટલું મહત્વનું પાસું છે એ. સો થેન્ક યુ વેરી મચ એન્ડ હિયર વી સ્ટોપ.